الرجيم. بسم الله الرحمن الرحيم. الحمد لله رب العالمين، الحمد لأهله والصلاة على أهلها، أما بعد، فالسلام عليكم ورحمة الله وبركاته. بسم الله الرحمن الرحيم. لا حول ولا قوة إلا بالله العلي العظيم. حسبنا الله ونعم الوكيل، نعم المولى ونعم النصير. ثم الصلاة والسلام على أشرف الأنبياء والمرسلين، سيدنا الممجد، بشيرنا المصدق، نذيرنا المؤيد، المصطفى الأمجد، والمحمود الأحمد، الذي سمي في السماء بأحمد وفي الأرض بأبي القاسم محمد. بيته الطيبين الطاهرين المعصومين الذين أذهب الله عنهم الرجس وطهرهم تطهيرا. اللعنة الدائمة على أعداء الله أجمعين من الآن إلى قيام يوم الدين. أما بعد، فقد قال الله العظيم في كتابه الكريم وهو أصدق القائلين وقوله الحق. بسم الله الرحمن الرحيم. لقد أرسلنا رسلنا بالبينات وأنزلناه معهم الكتاب والميزان ليقوم الناس بالقسط. آمنا بالله، صدق الله العلي العظيم وصدق رسوله الكريم، ونحن على ذلك من الشاهدين. رب اشرح لي صدري ويسر لي أمري واحلل عقدة من لساني يفقه قولي. صلوا على محمد وعلى محمد. اللهم صل على محمد. بارك الله صلوا على محمد وعلى محمد بار. اللهم صل على محمد وعلى محمد وعلى. ربنا بجوفقنا ومسائلتنا لتقرير نشروات قريه. અને આજે એટલા લખો મસળો બયાન કરવો છે, પણ જેને ગોઠવી ગોઠવી રટી રટીને બયાન કરવો પડશે. અને આપણે રોજમર્રાની જે ઇબાદતો છે, જેનું નામ નમાઝ છે, નમાઝનું એક રુકન છે જેનું નામ છે રુકુ. રુકુ માટે શરિયતની અંદર, ફતવાઓની અંદર અમુક શરતો છે જેનું ઇન્શાઅલ્લાહ તઆલા આપણે પાલન કરતા હશું. પણ જેથી કરીને રુકુ રુકુ બને એના માટે અમુક શરતો છે. પહેલું તો રુકુ નમાઝ ની અંદર એના માટે ન હોવું જોઈએ કે હું બધાય ઝૂકે છે તો હું ઝૂકું. રુકુ પણ એના માટે હોવું જોઈએ કે હું ખુદાને ઝૂકું છું. એક બીજું, રુકુ ત્યારે રુકુ થશે કે જ્યારે રુકુ ની અંદર ઝૂકવાનું જે પ્રમાણ છે ને એ પણ આપણને શરિયતે બતાવેલું છે કે રુકુ રુકુ ત્યાર સુધી ગણાશે યા ત્યારથી ગણાશે કે કમસે કમ ઓછામાં ઓછું રુકુ દરમિયાન રુકુ કરવા વાળો અથવા તો નમાઝ અદા કરવા વાળો યા નમાઝ પડવા વાળો રુકુ કરવા માટે એટલું ઝૂકે કે એની હાથની જે આંગળીઓ છે ને, હાથની આંગળીઓ એનું જે અંત છે ને, એ ગોઠણ સુધી પહોંચે એટલું ઝૂકવાનું છે. આટલું અગર કોઈનો હાથના આંગળ રુકુ સુધી ગોઠણ સુધી પહોંચી જાય તો આટલું ઝૂકવું જે છે એનું રુકુ જે છે એ પૂરતું લેખાશે. અચ્છા, અગર આ હદ છે શરિયતની અંદર તો પછી રુકુ દરમિયાન હાથોને અહીં ગોઠણ ઉપર રાખવા જરૂરી? આગળનો જવાબ નહીં. હાથને બંધા રુકુની અંદર તને જ્યાં પણ રાખવા હો, જ્યાં પણ તું બસ એટલું ઝૂક કે તારી હાથની આંગળીઓ જે છે એ ગોઠણ સુધી પહોંચતી હોય એટલી. આ રુકુનું ઝુકાવ. હવે એક મસલો, આ બધું ખીચડો સલવાના અંબાજ વાળી એના માટે એમાં મસાલો, નમક, તેલ, તારા, લસણ બધું ભરું છું. જે મસાલો બયાન કરવાનું છે એ ખાસ હવે આવે છે, પણ આ બધું યાદીના તોર ઉપર કે આપણને રૂપુ દરમિયાન કેટલું ઝૂકવું જોઈએ એ પણ સાથે બયાન કરી દો કે રૂપુ ત્યારે જ રૂપુ થશે કે જ્યારે રુકુ ની અંદર ઝિક્ર હોય. કોઈ પણ રુકુ રુકુ નહીં થઈ શકે અગર એની અંદર ઝિક્ર ન હોય. એ જ પ્રમાણે સજદાનો મસલો છે. ઝિક્ર એટલે શું?
તો તમને આગળની કિતાબની અંદર બનશે કે રુકુનો જિક્ર એ સજદાનો જિક્ર બહેતર એ છે કે બંધો રુકુ દરમિયાન યા સજદા દરમિયાન ત્રણ વાર સુબહાનલ્લાહ 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 કહે અથવા તો સુબહાના રબ્બિયલ અઝીમ વ બિહમ્દે છે અહીંયા જોજો તમે તમને કાનોમાં સંભળાશે કે ઘણા ખરાને વ બિહમ્દે નો ખ્યાલ નથી અને કાને તીને સાંભળેલી વાતો છે ઈ જ્યારે પણ રુકુ કરે છે સજદા કરે તો આ પ્રમાણે પડે સુબહાન રબ્બિયલ અઅલા રબ્બી સલ્લી અલા મુહમ્મદ વ આલ મુહમ્મદ વ બિહમ્દે ઓગારી ગયા ઈ તો સારું અલહમ્દુલિલ્લા કે નમાઝ પડવા વાળા યા પડવા વાળીઓ પહેલે લોકોની આદત છે કે સુબહાન અલ્લાહ સુબહાન અલ્લાહ સુબહાન અલ્લાહ પડે છે એટલે બધું ઢંકાઈ ગયું પણ અગર સુબહાન અલ્લાહ ન પડવામાં આવે તો બીજો જે રુકુનો સીગો યા સજદાનો સીગો છે એમાં વબે હમદે છે સુબહાન રબ્બિયલ અઝીમ વબે હમદે સુબહાન રબ્બિયલ અઅલા વબે હમદે આ રુકુ ત્યારે થશે કે જ્યારે એની અંદર વબે હમદે સજદાનો સીગો હદ તો એ છે કે આગા કહે છે કે રુકુની અંદર યા સજદાની અંદર અગર સમયની તંગી હોય ટાઈમ બહુ ઓછો છે યા કોઈ મજબૂરી છે તો એ વખતે રુકુ અને સજદા આપણે રુકુની વાત પર સજદામાં પણ મસળો છે રુકુની અંદર ફક્ત એક જ ફેરે સુબહાનલ્લાહ કહેવું કાફી છે એક જ ફેરે સુબહાનલ્લાહ અને થઈ ગયું હવે આ મસળો તમને આવડી ગયો એટલે કાલથી નમાઝોની ઉઠબેસ મારા જેવી હેલિકોપ્ટરની થઈ જશે એટલે ક્યારે ક્યારે ફ્રેન્ચીમાં કહેવાય છે ને આજે વકીલ સાહેબ યા છે ફ્રેન્ચીની અંદર કહેવાય કે તુત વેરીતે ને પપોના દીયો પણ આપણે આ ફિકરા મસાઇલ છે ને બયાન કરવા આપણા માટે જરૂરી છે આ બધો ખીચડો બાંધો એક મસાલા માટે કે જે પ્રમાણે રુકુની અંદર સાલિમ સહી સલામત ઇન્સાન જે ઉભે ઉભે નમાઝ ને કાયમ કરતો હોય એના માટે ઝૂકવું એટલું છે કે હાથની હથેળીઓ હાથની જે આંગળીઓ છે એનો હદ જે છે યાર એનું સરદાર સરહદ જે છે સીમા જે છે અંત જે છે એ ગોઠણ સુધી પહોંચાય છે હવે મસલો બયાન કરો છે આ છે કે જે લોકો બેસી બેસીને નમાઝ પડે છે એ ક્યાં સુધી ચૂકે એ તો બેસીને નમાઝ પડે છે એનો રુકુનું ગોઠણ કાઢવું ક્યાંથી એની હાથની લંબાઈ કાઢવી ક્યાંથી હાથની લંબાઈની વાત એ પણ બયાન કરી દો કે અગર કોઈ ઇન્સાન મારા હિસાબે બધેથી માશાઅલ્લાહ લંબા છે અઝીમભાઈ હશે આપણે બેઠા છે સૌથી લંબા અઝીમભાઈ ને સૌથી હમણાં બટકો અમારો હમઝા લાગે છે હમણાં હાલમાં ને સૌથી લંબા અઝીમભાઈ વા ને સૌથી નાનો કદની અંદર હમઝા તો હાથની લંબાઈ પણ રુકુમાં એ નથી જોવાની કે કોઈ બિચારો ઠીંગુ હોય ઠમડો હોય તો એ આખો એટલો લંબી જાય કે એની આંગળા ગોઠણ સુધી પહોંચાડે ને અઝીમભાઈ માશાઅલ્લાહ એટલા લંબા છે કે એ આમ જ કરે તો હાથ પહોંચી ગયા જરાક આમ જ કરે તો હાથ એને પહોંચી ગયા ગોઠણ સુધી એનું રુકુ એટલું નહીં ભાઈ રુકુ એટલું હોવું જોઈએ કે આમ સામાન્ય માણસો જે છે ને એ જેટલું ઝુકતા હોય ને એ ઝુકાવ ઓરફાન માણસોની નજરમાં એમ લાગે કે આ ઝુકેલો છે એ એટલું ઝુકે કોઈના હાથ હદથી વધારે લાંબા હોય તો એવું ના થાય કે ઊભો ઊભો જ રહી જાય આમ કર રાખે કરીમ અબ્દુલ જબાર હોય તે આમ કરે તો હાથ પહોંચે ગોઠણ સુધી મને હવે ઝુકવાની જરૂર નથી એમ નહીં ચાલે ને કોઈ ઠીંગડો હોય તો એ તો રુકુ કરવામાં સાકો સજદામાં ખાઈ જાય કેમ એટલે હાથ બહુ ટૂંકા છે તો એમ નથી આ લંબાઈ ની વાત તો જે બેઠે બેઠે રુકુ કરે એનો શું મસાલો આવાનો જવાબ સરખી રીતે સાંભળજો અને યા પણ ઘણું મને બોલવાનું મન થાય છે ઘણાને નમાઝ બેઠે બેઠે લાગુ પણ નથી પડતી પણ દેવ આમ દેવ છે કેટલા મસા એટલે આપણે હર મજલિસ પહેલા ફિકના નાના નાના મસા એ ઠીક છે પછી ભલે બૈડાઓ ગાળું આપે બડબડ કરે કે નમાઝના મસાઇલ અમને શું જરૂર હોય તમને નથી જરૂર જ્યારે ડોસી થાય ને ત્યારે શેખ યાદ આવશે સારું બયાન કર્યો હતો એક સલવાત પડે મોહમ્મદ વાલે મોહમ્મદ પર ત્યાં પણ તોહમત નથી મને નથી ખબર આ કોઈ ડોસીએ કહ્યું છે કે કોઈ જવાને તો જ્યારે બુઝુર્ગ થઈ જાય તો એનું બેઠે બેઠે એનું રુકુ કેમ
મસલાને ધ્યાનપૂર્વક સાંભળજો. લાઈફમાં મજલિસ જાય છે, ખોજા દેવે પણ આ છે, ને કિતાબ કોઈને કપે તો હમણાં કાઢીને કાપી કાઢી દઉં. 1063 મો મસલો છે. આલ્લાહ કહે છે, જે માણસ બેઠે બેઠે નમાઝ પડે છે ને રુકુનો જ્યારે એનો મોકો આવે તો એના ઉપર જરૂરી છે કે એટલું ઝૂકે કે એનું માથું જે છે રુકુની લાઈનમાં આવે. આપણે કરીએ, આપણે પૈડી નથી કોઈ થી પણ દેખાવ કરીએ, આ ઝૂમ ને જરા ધીઝુમે કર ખોજા દેવે તો આખું દેખાય. લેખો નમાઝ પડી રહ્યો છું બેઠો બેઠો, ઠીક છે, રુકુનો મારો સમય આવ્યો એટલે હું કેમ કરું? સુબહાન રબ્બી, આ કામ આવે આવે કે નહીં? આટલું આમ કર નહીં, આ માથું છે ને આના હદ સુધી લઈ જવું પડશે. ક્યાં સુધી? રુકુ સુધી. એટલે આટલું તો ઝૂકવું જ પડશે કે આ સર આમાં આવે. આને મુસ્તહબે છે, ખાસ કરીને જે બેસી બેસીને. આગા કહે છે કે અગર બની શકે તો રુકુની અંદર બેસી બેસીને નમાઝ પડવા વાળો એના રુકુને અંદર એટલો ઝૂકે કે એનું માથું સજદો જ્યાં કરવાનો ત્યાં સુધી પહોંચે. એ આપણે દેખાડે, એક સલવાર પડો તો ડગમગ થાવ, એક સલવાર પડી અંબાજી વાળી મત ઈશાની જે આપણે નમાઝ પઢીએ છીએ બેસી બેસીને પડે છે ને, તો આટલું ઝૂકવું રુકુનું હતું. પણ મુસ્તાહબ શું છે કે બેસી બેસીને જીના હું ઈચ્છા નહીં જઈ પડું, હું વ્યાધિમાં જઈ ના પડે હું પકડું છું, ઠીક છે. ચલો હાથ પડે આમાં જેવા આમાં જ પર એટલો ઝૂકે કે સજદગા જે છે ને ત્યાં સુધી એ શું છે? બેસી ને નમાઝ પડે છે એના માટે જરૂરી છે કે આ સર જે છે એ ગોઠણોના સિદ્ધાંતમાં આવે, એટલું ઝૂકવું એના માટે જરૂરી છે, ત્યારે રુકુ રુકુ કહેવાશે. હવે પછી તમને સવાલ કરશો, એમ ના કરતા હોય તો કેમ થાય એ આગળ પૂછી આવજો. સરવાળા ભાગવા દો આને ભાગવા. પણ સાથે જ્યારે પણ હુસેન નું નામ લઈએ છીએ તો ત્યારે ઇમામે હુસેન ને અમુક ના વારસદાર ઇમામો એ ઠેરાવ્યા છે. સહી અમે ક્યાં પડીએ છીએ આપણે? જ્યારે તહેવાર હતા એની અંદર કે હુસેન મબલુમ અલયસલામ આદમના પણ વારસદાર છે, નોહના પણ વારસદાર છે, ઇબ્રાહીમના વારસદાર છે, મૂસાના વારસદાર છે, ઈસાના વારસદાર છે, રસૂલ કરીમ મુહમ્મદ સલ્લલ્લાહુ અલયહી વઆલિહી વસલ્લમ. આ બધાય મુબારક નામો નબીઓના હતા. પછી ઝિયારતમાં બીજી વિગતો છે કે આ ખદીજતુલ કુબરાના પણ વારસ છે, જનાબે ફાતિમા અલયહિસ્સલામના પણ વારસ છે, અલી મુર્તદાના પણ વારસદાર છે. મને કામ છે કે આપણને બતાવવાનું કે હુસેન મતલબ નબીઓના વારસદાર છે. તો હોય ના હોય હુસેનના મકસદમાં જે નબીઓનો મકસદ છે હોવો જ જોઈએ, અને હમણાં બતાવીશ. અને પછી આપણે જોઈએ, તમને ખબર છે કેટલી વાર તમને કહું છું કે આ મિંબર આખી છે મિંબર હુસેન. અહીંયા બંદો જ્યારે તૈયારી કરીને આવે ના તો એવા મંજર સામે આવે છે કે આજે આપણે ત્યાં એક એવો બનાવ બન્યો કે મારી ઇન્શાઅલ્લાહ મજલિસ ને 4 ચાંદ લાગી જશે. કારણ કે દાખલો એવો બન્યો ને અલહમદુલિલ્લાહ જેવા હુસેન ને હુસેનીઓ ખપે છે, યા જે ખુદાનો મકસદ હતો યા હુસેન નો જે મકસદ હતો એની થોડી ઝલક ઇન્શાઅલ્લાહ તાળા આપણી અંદર છે. રસૂલો આવ્યા હતા કેના માટે? ફક્ત નમાઝો માટે?
આ રોઝાઓ માટે આપણે સૂરે જુમા પડાવું ના والذي بعث في الأمين رسولا يتلو عليهم آياته ويزكي ويعلم الكتاب ويقوى إن كانوا من قبل في ضلال مبين كتاب ني سيكا من عبسي حكمت ني كتاب سيكا من عبسي ما رسولا نفسونا باق کرسي النبيونا كام كاج باتي پر آكام كاج نو انت سو آخری مقصد سو آخری نيچور یا نيويرو سو آ خدا بدانے مقلابیا کینا ماتے ખુદાયનો જવાબ આપ્યો છે કુરાની મજીદમાં. અને હુસૈન કારણ કે નબીઓના વારસદાર છે તો હુસૈનના મકસદોમાં પણ આ મકસદ છે. અને પછી સવાલ કે જ્યારે મકસદ મને જાણી લેવામાં આવે તો મારી જિંદગીમાં આટલા મુહર્રમ બનાવું, મારા જેવા આટલા આશરા પડે દુનિયાના ખૂણે ખૂણામાં પડે, મારા જેવા કેટલા મરસિયાને નહોવા પડે, મારા જેવા સભી કરે, મારા જેવા નહોવા પડાવે, મારા જેવા મજલિસમાં હાજરી આપે. હુસૈનનો મકસદ અગર ન આવ્યો હોય તો એ બનાવેલી ક્રિયાઓનો જે મકસદ છે પૂરો થયો નહીં. નબીઓ આવ્યા કેના માટે? એલાન ارشاد رب العزت قال بسم الله الرحمن الرحيم سوره حديد قران مجيد 57 وسوره النشان 25 شابتر 57 فيرسي 25 ارشاد رب العزت قال بسم الله الرحمن الرحيم لقد ارسلنا رسلنا بالبينات كليك اموي امارا پیغمبروں نے صاف نشانیوں ساتھ مکلیا چھے لقد ارسلنا رسلا بالبينات وانزلنا معهم الكتاب والميزان رسولو ساتھ અમે કિતાબ ને પણ નાઝિલ કરી અને મીઝાન ને પણ તોડવાનું તરાઝુ જે છે એને પણ નાઝિલ કર્યું. કેના માટે? અમે મોકલ્યા આટલી નિશાનીઓ સાથે, અમોએ મોકલ્યા કિતાબો સાથે, અમોએ મોકલ્યા મીઝાનની સાથે, તરાઝુની સાથે, બલાન્સની સાથે. કેના માટે? લે યકુમુ નાસુ બિલ કસ્ત. આ નબીઓ આવ્યા કિતાબો લઈને કેના માટે? જેથી કરીને માણસો આપસમાં શું કરતા થઈ જાય? ન્યાય કરતા થઈ જાય, અદાલતથી ભરપૂર થઈ જાય, કસ્ત વાળા બની જાય, કે આપસમાં કોઈ એકબીજાનો હક ન મારી લે. એ પ્રમાણે લોકો માણસો આપસમાં જીવે કે બધા એક સરખા હોય, હર કોઈને પોતાનો હક મળે. અને હંમેશા કહું જ્યારે આયત બોલું ના, તમે આયતને જોઈ કેમ છે? આયત વાંચી નાખતા ને નબીઓને મૂકેલા કિતાબની સાથે, નિશાનીઓની સાથે, મિઝાનની સાથે. નબી આવીને અદાલત અહીંયા કરશે? મારી જિંદગી નો દારો મદાર હોવો જોઈએ. આપણે છે મોમિન, મોમિન છે. હંમેશા કહો કે તમે બધા મોમિન, હું અબ્દુલ મોમિન નથી કરો. બીજો છે જોયો દારો આવ્યો છે, સલામત રહે. સલવાલા ફંબદ વાળે ફંબદ મૌલાય કાયનાત અલી ઇબ્ન અબી તાલિબ અલી સલામ નજુબલા કોલ આપે કહ્યું અલ અદલુ ઝીનતુલ ઈમાન. ન્યાય જે છે ને, ઇન્સાફ જે છે ને, અદલો અદાલત જે છે ને, શું છે? ઝીનતુલ ઈમાન, ઈમાનની શોભા એવા છે. અરે જે બંદો પોતાને મોમિન કહે છે યા સાહેબ ઈમાન કહે છે, એની જિંદગીમાં અગર ન્યાય, ઇન્સાફ, અદલો અદલો અદાલત નથી તો પછી શોભા વગરનો મારી ભાષામાં કદરૂપો મોમિન છે, રૂપાળો મોમિન નથી. આપણે ખોજા છીએ ના કાણા મામા કરતા, આંધળા મામા એટલે આખા આપણે કાણા મામા કરતા ધોરા મામા, પણ એમ નથી ગુજરાતીમાં. સાવ ના દેખતો હોય ના, આંધળા મામા કરતા કાણો મામો સારો. ફ્રેન્ચીમાં એને કહેવાય
dans le royaume des aveugles, le borgne est roi. Ça y est, pas qu'il ça nous à la Mohammed ou à la Mohammed. Zinat, iman, zinat, shoba, la vitrine du croyant, et quoi? La justice, l'équité. Nabi ou Avi Adad, j'ai dit Karine. Adad a dit les choux, bai. Adad a dit les choux. Ekti Adalat and Ekti Ekdiva. Adad no Tarjumo Keva Mahavir, Jova Mahavir, Sabdakosh Yander, Dictionnaire Yander, to Adalat no Matlabete, Eata ul Hakke, the Levi Kulli Hakkin Hakka. Adal, justice ene kevai. Que jeno je hak thai che ne e hak ene pohcharva mave ne deva mave ene kevai at. Jeno jitlo hak thai ene devo jo. Ene marvo jo. Varna su thai jase zulm thai jase. E pedi no set hoy. Aki pedi ne chalav to ya beta set ho ne. Bade dakla hi lo. Pedi no set hoy. ને એક પેઢીમાં રાતના મારા જેવો વારવા આવતો હોય બધે હાઈલા જાય પછી રાતના આવીને સફાઈ કરે એ બેનો પગાર એક જેવો થાય ન થાય ઓલો મગજનું દહી કરે એટલી મહેનતો કરે ત્યારે જઈને પેઢી આગળ ચાલતી હોય ઓલો સૂર્ય બજારમાંથી ચાર પાંચ જાતના સાબુ ઉપાડી આવે ચાર પાંચ જાતના ફગિયા ઉપાડી આવે ચાર પાંચ જાતના શિફો ઉપાડી આવે એ સાફ કરી દે અને અગર એ સાફ કરવા વાળું કે પેદેશી નો પગાર છે ને મને દો તે થાય બેડો પાર થઈ જેમ નહીં થાય સલવાલા મોહમ્મદ વાલે મોહમ્મદ કે જેનો જેટલો હક થાય છે એ હક એને મળી જાય એ છે અદાલત બીજી એક વસ્તુ છે એ છે એકસાઈ મુસાવાત કે બધાય સરખા હોવા જોઈએ આપણે બધાય ખુદાની નજરમાં સરખા છે ખુદા એલાન કર્યું કઈ મોટો નથી તું રામજીનો હોય તો શું થયો તું ધનજીનો હોય તો શું થયો અહીં લોકો અમોએ તમને એક નર અને માદામાંથી પેદા કર્યા કુટુંબ કબીલાની અંદર વહેંચી નાખ્યા જેથી કરીને એકબીજાને ઓળખો ઓળખો એટલે એકબીજાને નમાવો ઓળખો એટલે એકબીજાને નીચા સમજો ને ફક્ત ઓળખો ઇન્ના અકરમકુમ ઇન્દલ્લાહ અતકાકુમ તમારામાંથી ને જે વફાદાર યા ઇજ્જત ને લાયક અગર કોઈ છે માન ને લાયક અગર કોઈ છે તો ઈ પણ તમારા પાસે નહીં ખુદા પાસે ઇન્ના કરો એન્ડ અલ્લાહ સમાજમાં નહીં કે આ મજલિસ પડવાનો છે તો માન વધી ગયું ખુદા પાસે કદાચ એનું માન વધે અહીંયા બધા એક જેવા رسول کریم محمد صلی اللہ علیہ وآلہ وسلم اللہم صل علی محمد وآل محمد رسول کریم شوم شو اقوال کہیا سے کئی وان ناس فی المساوات مانسو بدائی ایک جیوا چی ایک جیوا کی بھی ریتے کا اسنان المشتو માણસો બધા એક જેવા બરાબર છે બિલકુલ એ જ પ્રમાણે જે પ્રમાણે દાંતિયા યા ફણીના શું હોય દાંતિયામાં શું હોય અણી હોય દાંતેના એટલે તો દાંતિયા યા ફણીમાં જેટલા દાંત હોય ને એ બધા એક જેવા હોય રસૂલે ખુદાએ કહ્યું બધા તમે એક જેવા છો હું એમ વર્તું છું આને સલામ કરું તો ઓલાને ના કરું આને જગા આપું તો ઓલાને જગા ના આપું ઓના માનમાં ઉભો થાવ તો ઓલાના માનમાં ઉભો ના થાવ મુસલમાન
રસૂલો આવ્યા હતા ઇન્સાફ, જે જેનો હક છે એને મળી જાય. મિઝાન કિસ્ત મુસાવાત રસૂલે ખુદાએ કહ્યું. હાથ તો એ છે કે હજમાંથી ગદીરનો ગદીરનો આપણે ગદીરનું શું આવડે આપણે માનગુદ તો કહોલા બસ આ મિંબરથી ને આખો ગદીરનો ખુતબો પડ્યો છે ભાઈ આખો. હજી સમય નથી. રસૂલે કરી મુહમ્મદ સલ્લલ્લાહુ અલયહી વસલ્લમ આપણે બધા બધા આદમ પાસેથી આવ્યા છો ને આદમ પોતે માટી માંથી આવ્યા છો. આદમ મિન તુરાબ ولا فضل للعربين على الاعجمي ولا للاعجمي على العربي ولا لاحمر على الاسود ولا لاسود على الاحمر الا بالتقوى. بدي ادم بسيت يابياتو ادم ماتي ماتي نابياتي خدا بس كاي فضيله نتي نا عربني نون عرب پر نا نون عربني عرب پر كي زمانو هتو બધા ફખર કરતા હતા. હું રામજી નો છો, હું ધનજી નો છો, હું વાલજી નો છો, હું મુસાભાઈ છો, હું વસરામ છો, હું હે ભાઈ ઢીલું છે કઈ. રસૂલ આવ્યા હતા બધાને એક જેવા બનાવવા માટે. ન કાળા ને લાલ ઉપર કોઈ ફઝીલત, ન લાલ ને કાળા ઉપર સિવાય તકવા. બધા એક જેવા છો. રસૂલ આવ્યા બધાને ક્યાંથી ક્યાં મોકલાવી દીધા. જેની કિંમત લગાડવા માંથી અટલાનું અટલાનું અટલાનું. રસૂલ એને શું કરી નાખ્યું? અઝાન દેવા વાળું કરી નાખ્યું. કે કાળો હોય કે ધોરો, મને યાદ ચડો આજે આયલો ગયો આપણે દરમિયાન થી નેડો આપણો શાહી ઈરાન આયલો ગયો ભણવા ખુદાય નહીં તો હું કેટલા ધ્યાન બેદી ની અંદર ઇન્શાઅલ્લાહ વધારો કરું. એ એક દિવસ હમણાં કઈ ખબર લાગી મરિયમ નું કઈ હતું ત્યારે પડ્યો હતો કે હા જો સાસે પાંચ લાય આજે પડી દઉં સાંતી સ્ટેક છો જો ખાસ ની પ્લસ ની ક્લાસ આજ ઇસ્લામ હર કોઈ બધાય એક જેવું. ફતહે મક્કા છો ને, ફતહે મક્કા રસૂલ ખુદા હજમાં જે આવી ગયા પાછા જાય વેદ પહેલા ફતહે મક્કા તો બધાને પેગામ દેવા માટે રસૂલ ખુદાએ નમાઝના સમયે બિલાલ ને ખાને કાબા ઉપર ચડાવ્યો. બિલાલ હબશી, આપણે એને શું બોલાવે હબશી રાજન શું બોલે? કાળિયો એમ બોલે, કાળિયો. જ્યાં જાઓ મજલિસમાં જે કાળિયાના દેશો ને બધે ટંઝાનિયા કિન્યા કોંગો જ્યાં જ્યાં આપણા આફ્રિકના દેશ છે ત્યાં બધી મજલિસમાં કાંઈ પણ મોકો આવે તો એક બોલ સુધારવાની કોશિશ કરો કે આ કાળા રંગના લોકોને કાળિયા ન બોલાવો. આ બધા વતનીઓ છે, લોકોના વતન વાળી છે. તારા માટે કાળિયો પડી છે ત્યાંનો વતન. રસૂલે જ્યારે ચડાવ્યા ના ફતે મક્કા તો મારા જેવા આવ્યા. રસૂલે કરીમનો હુકમ સાંભળીને કહ્યું, કહ્યું લકદ અરા અલ્લાહુ આબાના અન માતુ, ખુદાએ અમારા બાપ દાદા ઉપર રહેમ કરી કે લોકોને રાહત મળી ગઈ. કેવા છે બિલાલ ને તમે અજબ છો. સરકુશલ દેવ બિલાલ ને ચડાવ્યો ને ઉપર ખાને કાબા ઉપર તો એ મારા જેવા નીચે ઉભા હતા બધે રામજી વાળા. કહ્યું અલહમદુલિલ્લાહ, ખુદાએ અમારા બધા રામજી વાળા બાપ દાદા ને બધાને લઈ લીધા રાહત થી ને દુનિયા થી ને મરી ગયા. લકદ અરાહલ્લાહુ આબાના અન માતુ વલમ યનઝુરુ ઇલા હાઝલ અસવદ અલા ઝહરિલ કઅબા. કેટલી રાહત થી ને અલગો મોત મરી ગયા કે આ લોકોને સારું છું કે આ લોકોને જીવતે જાગતે આંખો તીને એ મંઝર જોવા ન મળ્યો કે કાળિયો ખાને કાબા ઉપર ચડી ગયો. આપણે જે બહુ પાછળ છે. અહીંયા હું તો દુઆ કરું છું ક્યારે આ મિંબર ઉપર એક કાળા રંગનો આવશે
આવશે. આપણે આવી ગયા છે શેખ નૂર અબ્દુલ જલીલ. ખુદાએ રાહત કરી નાખી અમારા મા બાપ ઉપર. શેખ અલિયાસગર હસન કે આ લોકો મરી ગયા ને આ ના જોવું પડ્યું કે કાળીઓ ખાને કાવા ઉપર ચડી જાય. તો હું આ લોકોને કહું છું કે તમે કાળિયાની વાત કરો છો, અમારે આ તો એવી હદીસો લઈને બેઠા છે કે જમાનો આવશે મિંબર ઉપર વાંદડાઓ ચડશે ને એમાંથી ને અમુક અમો છીએ. ચલો આ ભણવાજો આ ભણવા. સમાજની અંદર રસૂલ કરીમ આવ્યા, નબીઓ આવ્યા અદાલત માટે, બધા એક. એ જમાના હતું, હું કુરેશ નો છો, હું ફલાણા કબીલા નો છું, બધે એક વાર બનાવજે રસૂલ કરીમ મુહમ્મદ સલ્લલ્લાહુ અલયહી વસલ્લમ. બધે બેઠા હતા, આપણા દાખલા લો સમજાવવા માટે રસૂલ ખુદે પણ બેઠા હતા. તો એકે કહ્યું હું રામજી કુટુંબ નો છું, પછી બીજાએ કીધું હું ધનજી કુટુંબ નો છું, ત્રીજાએ કહ્યું હું વાલજી કુટુંબ નો છું, ચોથાએ કહ્યું હું મૂસાભાઈ કુટુંબ નો છું, ધર્મશીલતા ઓલાએ કહ્યું નાસો કુટુંબ, બધે પોતપોતાનું કુટુંબ. તો એ ભસ્મની અંદર સલમાન બેઠા હતા. સલમાન બોલે તો શું બોલે, ફારસી માણસ, પરદેશ થી આવેલો માણસ, એટલે વાતો એ પ્રમાણે થઈ રહી હતી કે રામજી એટલે કઈક છે, ધનજી એટલે કઈક છે, બધાએ પોતાનું ઘર બાંધ. તો લોકોએ એ સવાલ સલમાનને પૂછ્યું, સલમાન તમે ક્યાં કુટુંબના, એટલે કેવા, અને તમે તો પારકા છો ને, તમારું ત્યાં તો જ કઈ કિંમત હોય. રસૂલે આ વાત સાંભળી ને, બધી મુસલમાન હતા આપણા જેવા જ, નમાઝી ને લાંબી લાંબી દાઢી વાળા ને મજલિસ માં આવવા વાળા. રસૂલે ખુદા પાસે બેઠા હતા, શેખ મોઈસ પાસે નહીં, રસૂલે ખુદા પાસે બેસવા વાળા આવવા હતા. તો શેખ મોઈસ પાસે બેસીને કઈ ફરિશ્તા થાવ ના થાવ. રસૂલે જવાબ આપીને કહ્યું સલમાન તમે જવાબ ના દો, હું આપું છું. સલમાન બિન નાહલ બે સલમાન બોલો મુહમ્મદ વાલી મુહમ્મદ. તમને નથી દેખાતું કે માણસો હક ની સાથે હવે જીવન નથી વિતાવતા. તમે નથી જોતા કે માણસો જે છે બાતિલ થી ને પણ એકબીજાને રોકતા નથી, હર કોઈનો હક માયરો જાય છે, કોઈ કઈ બોલતું નથી. હુસૈન ના મકસદ માં એક મકસદ, જે નબી નો મકસદ હતો ને, એ છે કે હર કોઈને પોતાનો હક મળી જાય. આજની જે ઇજ્જત જેનો હક હોય એને મળે, પ્રમુખનો જે હક હોય એને મળે, પડોશીનો જે હક હોય એને મળે, ઔલાદનો જે હક હોય એને મળે, સમાજનો જે હક હોય એને મળે, ભાઈઓનો હક હોય એને મળે, સાસુનો હક એને મળે, વહુનો હક એને મળે. લે યકુમુન નાસુ બિલ કિસ્ત. આ બધે આવ્યા એના માટે કે મારી તમારી જિંદગીની અંદર કોશિશ એ થાય કે કોઈના હકને હું ઝડપ ન કરી લઉં, કોઈનો હકને હું મારી ન લો. અને આ બે જણા કેવી અદાલત નો દીન છે. આપણે નારે હૈદરી કેના નામ ઉપર લગાવીએ છે, મૌલાએ કાયનાત અલી ઇબ્ન અબી તાલિબ અલયહિસ સલામ. તારીખના વાક્યાત પડીએ, વખણાય ના પડીએ. આપણે જો આ કિસ્સો પડું છું, નારે હૈદરી કોઈને લગાડવાનું નથી.
ફઝીલત જે પડું છું ઈ નારા માટે નહીં દિલમાં ઉતારવા માટે. મૌલાએ કાયનાત કોણ હતા? હાકીમ હતા ને. મૌલાએ કાયનાત ને પોતાના પરવર્તિકારનો એટલો ડર હતો કે જેટલું બૈતુલ માલમાં આવે ના, ચાહે લડાઈનું, ઝકાતનો, કુમસો, જે પણ આવે બૈતુલ માલમાં મુસલમાનનો માલ, એને આવતી વેરાની સાથે લોકોને પહોંચાડી દેતા. લોકો આવીને પૂછતા, મૌલા આટલી જલ્દી શું છે? આ જો કટાક્ષ નથી જમાત વાળાઓને, તમે જમાત ચલાવો છો ચાર જમાત, આ પડ્યા બીજાઓનો માલ કેટલો પડ્યો છે કાલની કઈ ખબર છે? કઈ કેમ એટલું જલ્દી આ કયું? કાલે હું ન રહ્યો તો જેટલું અપાતું હતું. આ પણ અમુક વસ્તુ એવી હોય કે જેની તકસીમ ન થાય, વેચડી ન થાય, તેની તોડફોડ કરે તો જ થાય. તો એના માટે શું કરવું જોઈએ? પેલા વેચવા કાઢવું જોઈએ, એની કિંમત આવે, પછી મુસલમાનના જે હકદાર હોય એમાં એની વેચડી થાય. એક દિવસ તો બનાવ છે આ ઝકાતના માલની અંદર યા લડાઈના ગનીમતના માલની અંદર એક ઢાલ બૈતુલ માલમાં આવી. ઢાલ ઢાલ સમજો, યલા યલા તરજમો ઢાલ ઉકલી. એ બે જણા દે તો ઢાલના અડધા કરે ના, એટલે બજારમાં ઢાલ વેચવા જવી. એટલે જેટલું હતું બધું આની વેચવી કરી નાખી, જે વેચવાનું હતું ને પછી એમાં એક ઢાલ હતી. બીજા દિવસે ઢાલ ચોરી થઈ ગઈ. બૈતુલ માલમાં થાય ચોરી ભાઈ, થાય. કોઈ દૂધ ના ધોયેલા થાય. તે કઈ પૈકા ગયો ના સનવાળા, જેને કમરો હોય ને પીરું દેખાશે કે આ જમાત ને માયો. કઈ નથી, અહીંયા નફરા નથી ઘા મારવા માટે. આ બધે સબકો છે. તો ઢાલ ચોરાઈ ગઈ. સવારમાં આલી જયારે બૈતુલ માલમાં આવ્યા, સમાચાર આપ્યા, ઢાલ ચાલી ગયા. આલીનું કામ શું છે? બાજારમાં નીકળે છે. અજીબ છે રિવાયત, કહે છે જયારે આલી નીકળતા હતા ને બાજાર કુફાનો, કન્નુ બદવીનું આલયદે આસા, લોકો ઓળખતા નહોતા કે આ આલી છે, આપણા ઇમામ છે, ખલીફા છે રસૂલ અલ્લાહ. હાથમાં લાકડી, ને જ્યાં જ્યાં દુકાનોમાં જાય બધાને કહેતા, ચોરી ન કરજો, વેપારમાં ચોરી ન કરજો, નાપતોલની અંદર ચોરી ન કરજો, માણસોના માલ ઉપર નજર ના નાખજો. ઓલું મને મળી જાય, ને ક્યારેક ક્યારેક ઓલી મને મળી જાય, એ છે મૌલા આવ્યા સલામત. કે ભાઈ આ ઢાલ અમારી છે, મુસલમાનો છે, ગઈકાલે ચોરાઈ ગઈ છે. ચોરાઈ ગઈ, ચોરાઈ ગઈ, ના ચોરાઈ ગઈ, મને લેવા ન દેવા. હમણાં મારા પાસે છે, મેં વેચાતી લીધી છે, મારા પાસે છે, એટલે મારી છે. આલીએ કહ્યું, ફેસલો કરવો છે, કરવું છે, કોર્ટે જવું છે, હા જવું છે, લઈ શુરાએ કાદી છે. દાખલ થયા કોર્ટની અંદર, શુરાએ કાદી મૌલાએ કહે નથી કહ્યું, યા અબુલ હસન, મૌલા બરાબર નથી લાગતો ચહેરો પડેલો છે. કે આ બે છે, બે મુશ્કેલ છે. શું છે? તે મને જ્યારે બોલાવી વળા તો મને માલની સાથે બોલાવ્યો, યા અબુલ હસન પુણ્યની સાથે, અય હસનના બાપા. અને નામ ઠામ વગર આમ બીજું મને એક સારી જગા ઉપર તારા બાજુમાં તે ઉભો રાખ્યો,
अनि आने आम साउतर छोड़ी ना क्यों अनि उलाई उगम उना हक मापियो तो कि तारा पासे जगाने कि तारी पर जाने इन्हें मौलाना बात सांबरी तो सामावारे कहियो सबर तो भाइयों मसीह जो मसीह आवो छे तमारो दीन जेमा दीन नो हाकिम पर पोरते चढ़े अने जेमा दीन ना हाकिम नो हक था तो इने तो ही कहीं ना बोले आवो छे तमारो दीन के जेमा दीन ना हाकिम ना हरीफ नी अगर इज्जत करवा अटलो अदालत थी भरपूर कयो आज पछी हूं गवाही आपू छू अशहदु अल्ला इलाहा इल्लल्लाह व अशहदु अन्न मुहम्मद रसूलुल्लाह ભરપૂર જિંદગી આલીની કેમ ના હોય કેમ ના હોય કેમ ના હોય કારણ કે અલીનો જે ખુદા છે ને એ આદિલ છે કેવો આદિલ છે અલીની વાત સાંભળેલી છે એક હદીસ પડી દઉં ખુદાની અદાલત ઉપર અલીનો ફેસલો યા અલીનો ઈમાન અજબ છે અજબ આંખોથી આંસુ નીકળી પડે આમ છે તમે ખુદાની આમ જે ખુદાની અદાલતમાં આમ માનતો હોય પોતે આદિલની જિંદગી કેમ ન જીવે અલીનો ફેસલો કર્યો અગર ખુદાનો ઈરાદો ને ફેસલો થાય કે હું જન્નતમાં ફક્ત એક માણસને મોકલાવીશ મને મારા ખુદા ઉપર એટલો ભરોસો છે કે એકલો હું આવીશ બધા જહન્નમ એક જ માણસ જન્નતમાં મને એટલી આશા છે ખુદા ઉપર જન્નત હું એકલો જઈશ કારણ કે ખુદાનો ફેસલો છે એક જ જશે અને ખુદાનો ફેસલો થાય કે જહન્નમમાં એક જ માણસ જશે જે બધા જન્નતમાં તો અલી કહે છે હું એટલો ખુદાથી ને ચેતીને ચાલીશ એવું ન થાય એકલો હું હો ખુદાની અદાલત ઉપર અલીનો આ ઈમાન છે મુસલમાન તું મોમિન છો ના મૌલાએ કહે આ મૌલા મૌલાએ કહે ના અલી ઇબ્ન અબી તાલિબ અલી સલામ બે દાદી બોલાય છે બે દીકરાઓની બાજુમાં બોલાય મોટા ભાઈથી શરૂ કરી મૌલાએ કહે ના તે આપણે બીજે ઇમામ ઇમામ હસન મુજ્તબાને કહ્યું કહ્યું યા બુનૈયા ઉસીક બે અદા સલાત ઇંદ વક્તહા દીકરા નમાઝ ને હંમેશા સમય ઉપર પડજે મઝાયર મઝા યા બુનૈયા અકીમ સલાત ઇંદ વક્તહા વબિલ અદલ ફિલ રિદા વલ ગદબ દીકરા હસન ગુસ્સામાં હો તો અદાલત ગુસ્સો ના હોય રાજી ખુશીથી ને જિંદગી વીતા હોય રઝામંદી ની આલમ હોય તો અદાલત એમને ઉભો રાજી છે તો આને 100 યુરો દઈ દે ને ઓલા ની 150 અદાલત ગુસ્સામાં હોય તો ઈસા ની ટોપી મૂસા ઉપર ને મૂસા ની ઈસા ઉપર દીકરા ધ્યાન રાખજે નમાઝ દેના સમય ઉપર અદા કરજે અને અદાલત રદા અને ગજબ ગુસ્સા આ કેને કહ્યું હવે સાંભળો ઇમામ હુસૈન શુકુર કહે દીકરા હુસૈન ઉસીક બે તકવલ્લાહ ફિલ ગિના વલ ફક્ર હુસૈન વસિયત કરીને જાઉં છું પૈસો હોય તવંગરી હોય બેનિયાઝી હોય કોઈની જરૂર ન હોય યા ફકીરી હોય ઘરની અંદર ફાકા હોય તંગ દસ્તી હોય બંને હાલતમાં તકવા એ પરવરદિગારને ન છોડજે વબિલ અદલ અલા સદીક વલ અદુ અને દીકરા દોસ્ત હોય કે દુશ્મન બંને સાથે અદાલતથી ફરજે ઇન્સાફ નબીઓ આવ્યા હતા આના માટે કે આપણે
એ પ્રમાણે જીવીએ. મેં તમને કહ્યું ને કે આજે વાક્ય બન્યું એને કહેવાય મુસાવાત, અને એમાં હું શાબાશી આપીશ મૂકી. આજે આ પડ્યા ત્રણ વર્ષે પરણ. પહેલો રાજાને પડ્યો, નવો આપણો દીકરો આવ્યો છે. ક્યાં ગયો? વરી કોઈ ગયો? ક્યાં છે? આ તો મોટો ભાઈ છે. આ એક પછી આપણા મોહમ્મદ અબ્બાસે પડ્યો, પછી છેલ્લે પ્રભુ કે પડ્યો ના. આપણે ઓળખીએ છીએ પ્રભુ કે કોણ છે? એ મને કઈ પૈસા નહીં દે. આ ચાર જમાતમાં મોટા છે. લઈ ગયો શું કહેવાય ને, અક્ષી નાખશો નાખશો એ અક્ષી. જ્યારે એને મનસ્યો પડાવ્યો ને મુખી એમને કે તમે મિમ્બર ઉપરથી પડાવો યા અહીંયાથી પડાવો, તો એ જુલ્મ થઈ ગયો. પણ મવાસાત બધે બધે ઝાંખીરે ઉપસે છે, બધા એક ઉપાય, બધા એક જેવા, બધા એક જેવા. ઇસ્લામ આ ચાહે છે કે હું બધાને એક નજરથી જોઉં, કોઈને નીચો ન કરું, કોઈને હદથી વધારે ઊંચો ન કરો. અદાલત, અદાલત એટલે જે જેનો હક છે એને મળી જાય અને કામયાબ થવું છે. કામયાબી આમાં છે, તેમને નહીં મળે. ખુદાએ હુકમ કર્યો છે, કહ્યું બિસ્મિલ્લાહિર રહમાનિર રહીમ, સૂરે નહલ આયત 90 પ્રતિવર્ત થઈ છે. બિસ્મિલ્લાહિર રહમાનિર રહીમ, ઇન્નલ્લાહ યામુર બિલ અદલ વલ ઇહસાન. ખરેખર ખુદાવંદી કરીમ હુકમ કરે છે કદાચ તમને કોઈને બોલવાનું મન થતું હશે, પણ હું કહી દઉં છું કે શેખ તમે બેટા પારિસ છો, મુંબઈમાં હોય 1:20 થી 1:30 પછી નહીં. મૌલાએ કાયનાતે કહ્યું, ખુદાએ જ્યારે હુકમ કર્યો, ઇન્નલ્લાહ યામુરકુમ બિલ અદલ વલ ઇહસાન, અલ અદલ અલ ઇન્સાફ. તરજમો આપ્યો બોલે, અદલ એટલે ઇન્સાફ, ન્યાય, વલ ઇહસાન તફદ્દુલ, અને ઇહસાન એટલે કૃપાઓ કરો, કૃપાઓ કરો, એકબીજાને ફઝીલત આપો. ઇહસાન સારકા અજીબ છે. આ અદલ જે છે મૌલાએ કાયનાત અલી ઇબ્ન અબી તાલિબ અલયહિસ સલામ અલ અદલ રાસુલ ઈમાન વ જમાઉલ ઇહસાન વ અઅલા મરાતિબિલ ઈમાન. ન્યાય છે ને, ઇન્સાફ જે છે ને, એ ઈમાનનું દળ છે સર. ન્યાય વગર ઈમાન નથી. તું લાખ નમાઝો પર, લાખ રોઝા રાખ, લાખ મજલિસો પર, લાખ નવહાઓ પર, ન્યાય નથી, ઈમાન નથી. અલ્લાહનો રાસુ ઈમાન વ જમાઉલ ઇહસાન. જેટલી નેકીઓ છે ને બધી જેને ભેગી થાય છે તો યા ન્યાય પાસે જમા થાય છે. મજમુઓ નેકીનો અગર કોઈ છે, ઓલો કિતાબ મજમુઓ નહીં, તો યા છે લાખી કામયાબ થવું છે. મજલિસોમાં આવીએ છીએ, હુસૈનનો આ મકસદ હતો, ને દલીલ આપી દો, દલીલ. કાલે સવારના કયામતના મને શાંતિપૂર્વક ખબર, બરઝખ, પુલેસે રાત, આખરત, ઇન્શાલ્લાહ બધે જન્નત. એક શરત છે, એક એક સૂરા ના કુરાન મજીદ નો છઠ્ઠો સૂરો આયત નિશાન 82 સીસ કથો વાતો. ખુદાએ કહ્યું બિસ્મિલ્લાહિર રહમાનિર રહીમ, અલ્લાઝીના આમનુ વ લમ યલબસુ ઈમાનહુમ બિઝુલ્મ ઉલાઇકા લહુમુલ અમન વ હુમ મુહ્તદુ. જે લોકો ઈમાન લાવ્યા ને ઈમાન સાથે ક્યાંય અન્યાય નથી કરી, ધુલ્મ એટલે શું, કોઈનો હક માયરો જાય. અલ્લાઝીના આમનુ વ લમ યલબસુ ઈમાનહુમ બિઝુલ્મ. જે ઈમાન લાવ્યા અને ઈમાનની સાથે કોઈના હક ઉપર
ના ઇન્સાફી નથી કરેલી એ શું છે ઉલાય કલ હુલ સો બે ટ્રાન્કિલ કઈ નથી અને હિદાયત આ લોકોને મળી બહુ મોટું હુસેનને મજલૂમના આઝાદારો હુસેનને કુરબાની આના માટે આપેલી હતી ને દાખલાઓ હજી બદલીશો પડતા રહીએ તો અનગિનત છે અદાલતની એટલી આયતો છે કુરાન મજીદમાં કસ્તની એટલી આયતો છે દુશ્મન સાથે પણ હક નથી સૂરે માઇદા આયત 8 સંકેત આજે કહ્યું તો ને હુસેન દોસ્ત અને દુશ્મન બે સાથે હાથ યા અલ્લાઝીન આમન કુનુ શુહદા લિલ્લાહ ઈમાન લાવા વરો કુનુ કવામીના લિલ્લાહ શુહદા બિલ્કસ ખુદાના કામ કાજ મજબૂતી થી પકડો ગવાહી અલ્લાહ નિશાનમાં હંમેશા અલ્લાહ માટે અદાલતની સાથે દેજો વલા યજરમન્નકુમ શનઆનુ કૌમિન અલા અલ્લા તઅદિલુ ઇઅદિલુ વઅક્રબુ ધ્યાન રાખજો કોઈ કોમની દુશ્મનીના કારણે એવું ના બને કે તમે ના ઇન્સાફી કરી બેસો લા યજરમન્નકુમ શનઆનુ કૌમિન પૂરી કોમની દુશ્મનીના કારણ કે તો ક્યાં ગઈ વાત ભાઈઓના વચમાં પાડોશીના વચમાં સગાઓના વચમાં કુટુંબના વચમાં ઓળખાણના વચમાં આપસમાં મોમિન દુશ્મન સાથે પણ ન્યાય આ છે ઇસ્લામ મુસલમાનોએ ન્યાય કર્યો કરબલામાં જેના માટે નબી આવ્યા હતા હુસેન કુરબાની કેવી આવી નાનકડો હક બહુ ઝાઝું પડી શકે નાનકડો હક પાણીનો હક ખુદાએ પાણી બધા માટે હક છે બધાએ પાણી ખુદાએ મખલુક જાનવર હોય પરિંદ હોય ચરિંદ હોય ઇન્સાન બુઝુર્ગ હોય બચ્ચો હોય બધા માટે આટલો હક પણ એટલા માટે કરબલા બાદ મદીનાની અંદર સૈયદે સજ્જાદ જ્યારે બાઝારમાં નીકળતા તો કસાબોનો ફેસલો હતો કે આપણને અમિતીને ખ્યાલ રાખવાનો છે જ્યારે પણ મૌલા બાઝારની અંદર નીકળે છે ને આપણા ગોસ્વદો ઉપર એમની નજર પડે છે ના તો ઇમામને કરબલા યાદ આવી જાય છે આંસુ ગિર્યા કરે છે એટલા માટે જ્યારે પણ આપણને ઇતલા સમાચાર મળે કે મૌલા નીકળવા વાળા છે આપણે દુકાનોના પડદાને લઈ જાય પણ એક દિવસ નું મનાવ છે મારે તમારા ચોથામાં નીકળ્યા રસ્તામાં આવે તો જોયું એક કસાબ એક જાનવરને ઝબાહ કરવાની તૈયારીમાં છે સાંભળેલી રિવાજ છે પાણીનો હક પાણીનો હક ન મળ્યો આ હુસેન નબી ને વારસ અદાલત ક્યાં જે હક તો મળ્યું આવ્યા બોલો તો બંદે ખુદા તો આ જાનવરને જબાની તૈયાર તેને પાણી આપ્યું તો મૌલા એક વાર ને અવાર નવાર આપ્યું પણ તમે આવ્યા છો ને તમારા સામે પણ આપું છું બસ એ કસાબે થોડું પાણી લીધું અને જાનવરને ઓર આપ્યું પણ જાનવરે મોઢાને ફરાવી લીધું એટલા માટે જ્યારે જાનવરને ફરાવી લીધું કહ્યું આકા તમે જો છો ના જાનવર પણ હવે પાણીને પીવાને તૈયાર નથી અને શું અજબ થવા જેવું છે કે ચોથા ઇમામનું રૂખ કરબલા તરફ જાય અને કહે અસલામ અલયા બાબિલ્લા બાબા તમારા ઉપર સલામ થાય અને મુસલમાનો જાનવરોને પણ પાણી પાવે છે પણ હા એક એવા મુસલમાન બાબા તમને પાણી ન આપ્યું અલા લાનતુલ્લાહ કૌમ ઝાલિમીન વસયઅલમુ લઝીન ઝલમુ અય મુનકલબ યનકલબુન ઇન લિલ્લાહ વ ઇન ઇલૈહી રાજીઉન રદ્દ બિ કદાઈ વ તસ્લીમ લિઅમરિ મતબ હુસૈન